हेलो विद्यार्थी मित्रों, केम छे? मजा आ रहे? चालो आज आपणे स्वाध्याय 5.2 ध्यानथी ભાગીએ તો ત્યાંથી જ આજે શરૂઆત કરીશું. આપણ હવે જે ક્વેશ્ચન છે ને લાસ્ટ ટાઈમ ક્વેશ્ચન કરાવેલો હતો એના જેવો જ ક્વેશ્ચન છે, પણ થોડો ફેરફાર છે. બરોબર? તો આમાં ધ્યાન આપો, આપણ આઈએમપી જ છે. 10 અને 250 વચ્ચે ચાર ના કેટલા ગુણિત હશે? એટલે જે સંખ્યા 10 અને 250 વચ્ચે વચ્ચે એવી તો કેટલી સંખ્યા આવે છે જેને હું 4 વડે ગુણિત એટલે કે એને ભાગી શકું છું અને શેષ મને 0 મળે છે. એટલે કેટલી એવી સંખ્યા છે 10 અને 250 વચ્ચે કે હું એને કેટલું શું કરી કેલ્ક્યુલેટ એટલે કે ગણી શકું છું? પહેલા તો આપણે ગણવી પડે ને કેટલી સંખ્યા. સંખ્યા પૂછે છે કેટલી, એટલે આપણને પૂછે છે નંબર ઓફ ટર્મ, એને કહેવાય પદોની સંખ્યા. એટલે કે પદોની સંખ્યા પૂછેલી છે આપણને, એટલે કે n પૂછેલું છે. પદોની સંખ્યાને આપણે શું કહેતા હોય? n કહેતા હોય, તમને ખબર જ છે. તો અહીંયા શું આપ્યું? 10 અને 250 વચ્ચે, 10 અને 250 વચ્ચે જો 10 ને ભાગ્યા 4 કરું, 4 2 8 2 વધે, હવે 2 4 ના જગ્યામાં 9 આવે, એટલે 2 ના ગુણિત કરીએ. આ સોલ્વ કરવું હોય તો ભાઈ 4 2.5 આવે, પણ એવું હાલે નહીં. પૂર્ણ સંખ્યા હોવી જોઈએ. કેવી હોવી જોઈએ? પૂર્ણ સંખ્યાને શેષ કેવો વધુ હોય? પૂર્ણ સંખ્યામાં 0, એટલે 10 ને 4 વડે ભાગી ન શકાય. 11 ને ભાગી શકાય? ન ભાગી શકાય. તો કોને ભાગી શકાય? 12 ને. હા, 12 ને 4 કેરી 12, જો થઈ ગયો પૂર્ણ સંખ્યામાં મળે છે. એટલે 12 એવો અંક છે, 10 પછી ની કીધું, 10 અને 250 વચ્ચે એમ કીધું છે. તો 10 અને 250 વચ્ચે કેવી સંખ્યા આવી? કરી છે 12, કે જેને આપણે કેવો ભાગી શકાય? કે 4 વડે એને ભાગી શકાય છે. રેડી છે? ચાલો, તો માહિતી પ્રમાણે બનતી શ્રેણી, માહિતી શું આવી હતી આપણને? કે 4 ના ગુણિત હશે, તો પેલી સંખ્યા કઈ છે? 12. 12 માં કેટલા ઉમેરતું જવાય? 4 4. 12 માં કેટલું ઉમેરતું જવાય? 4 4. એટલે આપણને બધી 4 થી જ ગુણિત મળે. 12 ને 4 16 20 અપટુ ડોટ 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 ક્યાં સુધી? 250 વચ્ચે. અને 250 ભાગ્યા 4 કરો એટલે કોઈ દિવસ સત્ય થાય નહીં. 250 ભાગ્યા 4 કરો એટલે ભાગ ન પડે. 250 ભાગ્યા 4 કરો એ પણ ન પડે. પણ 248 ભાગ્યા 4 કરો, 4 6 24, અને ઉપરથી ઉતરે 8, 4 ને 8. જવાબ શું મળ્યો? પૂર્ણ સંખ્યા 62 છે, એ પૂર્ણ સંખ્યા છે, પોઈન્ટ વાળી નથી. એટલે આપણો અંતિમ પદ છે હશે કેટલું હશે? 248. આપણો અંતિમ પદ કેટલું હશે? 248. રેડી છે? ખબર પડે છે શું કરવાનું? નથી ખબર પડતી, હજી એકવાર રિપીટ કરું છું. 10 અને 250 વચ્ચે 4 ના કેટલા ગુણિત હશે? એટલે કે 10 અને 250 વચ્ચે 4 ના એવા તો કેટલા ગુણિત હશે કે આપણને પૂછ્યું છે? તો એને માહિતી આપી છે 4 વડે ગુણિત, એટલે 4 વડે જેને ભાગી શકાતા હોય એવી કેટલી સંખ્યા છે? તો 10 ને એનો ભાગી શકાય, કારણ કે પોઈન્ટમાં જવાબ આવે. 11 ને એનો ભાગી શકાય, એનો પણ પોઈન્ટમાં જવાબ આવે. તો 12 ને ભાગું તો 4 તેરી 12. હા, પેલું પ્રથમ પદ તો મળી ગયું. હવે આપણને 4 ના ગુણિત કીધું છે એટલે 4 4 ના તફાવતે મૂકી દેવાનું. રેડી છે? પણ અંતિમ પદ 250 ની વચ્ચે કીધું એટલે અંતિમ પદ પણ મેળવવું જરૂરી હતું. અંતિમ પદ ગોતવા ગયા તો અંતિમ પદ એટલે 250, એ પણ 4 વડે ન ભાગી શકાય. 249 એને પણ 4 વડે ભાગી શકાય નહીં. એટલે આપણે એને કહી દીધી 248 ને 4 વડે ભાગી શકાય. તો આપણું અંતિમ પદ થઈ ગયું 248. અહીંયા લખાય પ્રથમ પદ કેટલું થઈ ગયું? એ બરાબર 12. સામાન્ય તફાવત ડી, એને શું કહેવાય? એ ટુ માઇનસ એ વન. એ ટુ એટલે 16, એ વન એટલે 12. 16 માંથી 12 જાય તો 4, એટલે ડી બરાબર આપણને કોમન ડિફરન્સ એને કહેવાય સામાન્ય તફાવત, એ આપણને મળે છે. અને 4 શું મળે છે છોકરાઓ? 4. રેડી? એકદમ રેડી. કઈ ન સમજાતું હોય, ન ખબર પડતી હોય તો પૂછી લો. આપણને કેટલા ગુણિત એટલે પદોની સંખ્યા માંગેલી છે. પદોની સંખ્યાને કહેવાય n. પદોની સંખ્યા માંગેલી છે તો પદોની સંખ્યાને કહેવાય n. એ આપણે ગોતવાના ક્વેશ્ચનમાં. રેડી? ચાલ, સૂત્ર n બરાબર a પ્લસ n માઇનસ 1 d, a પ્લસ n માઇનસ 1 d. n કેટલા હતા? n કેટલા હતા? n સર, n તો છે જ નહીં, n તો છે જ નહીં. n છે કે નથી? છે છોકરાઓ. જો n એટલે અંતિમ પદ થાય, શું થાય?
अंतिम पद n એટલે થાય અંતિમ પદ એટલે આપણે અંતિમ પદ બોલી લીધું હો અંતિમ પદ એને n કહેવાય 248 હતા તો વેલ્યુ સબસ્ટિટ્યુટ કરો અહીંયા એટલે વેલ્યુ મેમ અહીંયા 248 એમ એ વેલ્યુ શું હતી આપણી પાસે n ની કિંમત શું હતી 12 તો 12 એમ પ્લસ એમ n ની કિંમત નોતી શું કામ નોતી કારણ કે આપણે ગોતવાનું છે રેડી ગોતવાનું હોય એને n રખાય ચલો d એટલે 4 રેડી છે આ સેના સંબંધમાં છે ગુણાકારમાં તો પહેલા આરે પહેલા નો ગુણાકાર પહેલા આરે બીજાનો ગુણાકાર માટે બંને ને જવાબ ફરજિયાત છે ચાલ આ 248 એમ નામ આ 12 એમ નામ પ્લસ n ગુણ્યા 4 એટલે 4n 4 એક જ આપણો માઈનસ છે એટલે માઈનસ 4 હવે જો સંખ્ય સરખા પદના સરવાળા બાદ ભાગી શક્ય બને સંખ્ય સરખા પદના સરવાળા બાદ ભાગી શક્ય બને જો અંદર અંદર પહેલા સરવાળા બાદ ભાગી થતા હોય તો એના જેવું સારું કાઈ હોય જો 12 કેવા છે પ્લસ 4 કેવા છે માઈનસ અલગ અલગ પદ છે તો બાદ બાકી થવાની જરૂરિયાત છે 248 12 માંથી 4 ગયા તો 8 પ્લસ 4 એ વધે રેડી હવે અચળ પદના સરવાળા બાદ બાકી શક્ય બને ચાલો 8 અચળ પદ છે 248 અચળ પદ છે 248 માઈનસ 8 જાય એટલે 40 વધે 200 ને બરાબર 4n આપણે n જોતા હોય n ને બનાવો કરતા વિરુદ્ધની બાજુ જાય ઉપર ભેગા હોય નીચે 4 ના ઘડિયામાં 24 કે આવે 4 6 ને 24 4 6 ને 24 તો n બરાબર મળે 60 આમ આમ 10 અને 250 વચ્ચે આમ આમ 10 અને 250 વચ્ચે 4 ના કેટલા ગુણિત મળે 4 ના 60 ગુણિત મળે મળે એટલે 4 ને ગુણી શકાય એની ટોટલ 60 સંખ્યા આપણને મળી શકે છે પુત્રે છે વગરમાં એકદમ ઈઝી સરળ છે દાખલો આમાં કાંઈ અઘરું છે નહીં તો પણ ના સમજાય ન ખબર પડે તો મને કહી દેજો રેડી ચાલો હેલો વિદ્યાર્થી મિત્રો હવે તમે બોર્ડ ઉપર જોઈ શકો છો હવે આગળના દાખલા તરફ આપણે વળીશું n ના કયા મૂલ્ય માટે એટલે n ના એટલે કયા મૂલ્ય માટે બે સમાંતર શ્રેણીઓ અહીંયા બે સમાંતર શ્રેણી આપેલી છે એટલે ધ્યાન રાખવા જેવું છે આપણા માટે બે સમાંતર શ્રેણીઓ 63 65 67 હાઈલા અને 3 10 17 ડોટ 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 નો મતલબ થાય આગળ ચાલ્યા રાખે છે ના n માં પદ સમાન થાય બે માં એવું તો કયું પદ આવે બે માં એવું તો કયું પદ આવે કે જે સમાન થાય છે બે માં એવું તો કયું પદ આવે કે જે સમાન થાય છે તો n માં પદ સમાન થાય એમ કીધું n માં પદ એટલે અંતિમ પદ n માં પદ એટલે અંતિમ પદ તો એ લખાય પ્રથમ શ્રેણી માટે પ્રથમ શ્રેણી માટે શું હતું જે ધ્યાન આપી લો પ્રથમ શ્રેણી માટે પ્રથમ શ્રેણી માટે 63 65 67 અપ ટુ ડોટ ડોટ ડાયરા રાખો ન્યુ એન નું પદ એટલે શું થાય એન એન બરાબર એ પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડી 63 નું એન નું પદ એટલે એ થાય એ એટલે કેટલા હતા 63 પ્લસ એન નું એન આપણી પાસે નોતા ડી કેટલા હતા આપણી પાસે સામાન્ય તફાવત હતો ને એનો એનો એ બરાબર 63 અને આના સામાન્ય તફાવત ડી એટલે એ ટુ માઇનસ એ વન એટલે 63 માં સોરી 65 માંથી 63 જાય એટલે શું વધે ડી ડી બરાબર ડી રેડી છે આ 63 બે આમ જાય એટલે બે એન માઇનસ બે 63 માંથી બે જાય જો અલગ અલગ સરખા બધા સરવાળા બાદ ભાગી બને તો 63 માંથી 2 જાય એટલે વધે 61 પ્લસ 2 આ સમાંતર શ્રેણીનું n નું પદ છે n માં પદ સમાન થાય એટલે આ કયા શ્રેણી શ્રેણીનું n નું પદ જોઈ લઈ અને હવે બીજી શ્રેણીનું આપણે n નું પદ જોશું રેડી છે ચાલો દ્વિતીય શ્રેણી માટે દ્વિતીય શ્રેણી માટે આપણે જોઈએ દ્વિતીય શ્રેણી માટે દ્વિતીય શ્રેણી શું હતી 3 દસ સત્તર અપ ટુ ડોટ 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 આયા રાખતો નું એન નું પદ નું એન નું પદ એન નું પદ એટલે એન બરાબર એ પ્લસ એન માઇનસ 1 ડી રેડી છે ચાલ એ એટલે પ્રથમ પદ થાય અહીંયા પ્રથમ પદ એટલે એ બરાબર 3 પ્રથમ પદ
सामान्य तो बात है a2 minus a1 e2 कितना था 10 a1 कितना था 3 10 में 3 गए तो 7 b बराबर શું મળે છે 7 ઉતરે છે મગજમાં એકદમ રેડી ક્લિયર કટ વાત થઈ ગઈ ચલો n n નું પદ કયું છે એ તો ગોતવાનું છે તો n ને n ને n લેવા દે ભાઈ a કેટલા હતા 3 પ્લસ n કેટલા હતા n n ગોતવાના હતા b b કેટલા હતા અને આપણે લીધું 7 4 + 7 अबे ना की दूसरे n मा पद समान थाय n मा पद समान थाय अबे ना थाय बनने ना n मा पद समान थाय तो जो आसेनी ने आपने केटी टर्म मा लखी है कारण के अलग पड़े ने थोड़ो अलग पड़े ने थोड़ो ना बने हम तू बीजा एडी आने केटी टर्म मा लखी है बीजी ने पेली ने स्मॉल मा बे अलग अलग खबर पड़े ना तो बे सखा दी के तो बट थी जाए रेडी चलो n बराबर an अनुष्ण n बराबर शुम है अनु n मूव पर शुम है अपने x7 plus 2 अनु n मूव पर शुम है 4 plus 7 चल अबे सबके सब का बंद है उलट सुलट कर रहे हैं चार में आवाज हो रही है बच्चों को चार बाजू होता है एक सात माइनस चार और 2n प्लस वही बाजू जा रही है 7n माइनस 2n देखिए एडी प्लस वही माइनस माइनस वही प्लस बराबर ये वही बाजू दे वो त्याग एक सात माथी चार जन के वजह 57 सात एन माथी टू जन के पांच एन होते हैं लवजे पांच एन उतरे से मगर मैं उतरे से क्या नहीं उतर तू रेडी एकदम रेडी कंफर्म चलो ध्यान रख लो हमारा न समझे जो कही दे जो रेडी चलो रेडी से विद्यार्थी मित्र चलो यहाँ पे एक मिस्टेक है ध्यान रख सात अंदर गुणा है सात में है मतलब सात एन सात अंदर गुणा है सात का सात तो माइनस से तो माइनस सात अबे जो आने सानी माइनस आने सानी मतलब अलग अलग निशानी सुबह जो अपने बाद बाद सात में की तरह दे तो चार तो मोटा बने निशानी माइनस से कहीं ऐसा आप अपने माइनस चार है क्या बचा रहा है माइनस चार तो यहाँ एन बराबर माइनस चार प्लस सात है ना माइनस चार प्लस सात है ना आ माइनस चार आप जो अलग क्यों दी जाए प्लस आप माइनस छे चार आप जो है तो प्लस चार एक साथ में चार के लगा एक पांच सर्थ रेडी चलो एन ने मैंने वो करता विरुद्ध बाजू ऊपर भेगा हुई नीचे चलो एन ना करिए बाप छेद करता आवे तो भाग करता आवे तो उधर ना के पंच चार था एक पांच सर्थ तो हम ये तो करीब आप लोग जरूरी छे एन बराबर विद्या तेरा एन बराबर अपने मरे छे ते એટલે કે બે સમાંતર શ્રેણીનું 13મું પદ એવું હશે કે જે બંને કેવા થશે समान એટલે 13મું પદ સમાંતર શ્રેણીનું એવું હશે કે જે બંને ભેગા મળી અને સમાન થશે રેડી એકદમ ક્લિયર થઈ ગયું ન સમજાય તો પણ પૂછી શકો છો રેડી ચાલો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળના પ્રશ્ન તરફ વળીએ હવે બોર્ડ પર તમે જોઈ શકો છો ક્વેશ્ચન કઈક આવો છે એવી સમાંતર શ્રેણી શોધો અહીંયા તો સમાંતર શ્રેણી ગોતવાની કીધી છે સમાંતર શ્રેણી ગોતવી હોય તો પ્રથમ એ જોઈ એટલે કે પ્રથમ પદ જોઈ અને સામાન્ય તફાવત ડી આ બંને હોવા જરૂરી છે તો પેલા આપણે પ્રથમ પદ ગોતી લઈએ એવી સમાંતર શ્રેણી કે જેનું ત્રીજું પદ 16 છે જે માહિતી આપેલી છે ને ઉપર જઈએ કે જેનું ત્રીજું પદ 16 છે ત્રીજું પદ 16 એટલે a3 = 16 અને સાતમું પદ પાંચમા પદથી 12 વધુ હોય તો સાતમું પદ પાંચમા પદથી 12 વધુ હોય એવું ગોતો સાતમું પદ એટલે a7 એ પાંચમા પદથી 12 વધુ હોય આવું ગોતવાનું કીધું છે ચાલો સાતમું પદ એટલે a3 છે a3 એને આપણે કઈ રીતે લખી શકાય a + 2d લખી શકાય a + 2d લખી શકાય જો પહેલા તો આ 2 છે ચાલો રેડી છે હવે અહીંયા ધ્યાન રાખજો a3 ને આપણે કઈ રીતે લખી શકાય a3 = 16 હતા a3 ને આપણે a + 2d એટલે લખી શકાય = 16 આ થઈ ગયું સમીકરણ 1
चलो अहिया जो समीकरण भी आपेलु छे आपने अहिया जो a7 बराबर a5 प्लस 12 रेडी a7 એટલે શું થાય a7 એટલે શું થાય a प्लस 6d અને a5 45 નથી હો a5 એ a5 એટલે a प्लस 4d प्लस 12 સમજાયું a5 એટલે a प्लस 4d હોય એમાંથી એક ઘટાડી d લખી નાખો 7 માંથી 11 એટલે 6 6d એટલે 6d એટલે 7 નું પદ રેડી છે ચાલ બે બાજુ પેલા તો a કેવા થઈ જાય કોણ અહીંયા 6d સરખે સરખા બધા ઉલટ સુલટ કરાય જો 4d પોઝિટિવ આ બાજુ છે આ બાજુ હવે તો નેગેટિવ આવે 6d 4d આવે એટલે -4d બરાબર 12 6 માંથી 4 જાય એટલે 2d બરાબર 12 આમાં d વધે તો d ને બનાવો કરતા વિરુદ્ધ ની બાજુ ઉપર જાય ભેગા હોય નીચે બેના ભેગામાં બે 6 બાદ હોય d બરાબર શું મળે આપણને 6 d બરાબર શું મળે આપણને 6 ચાલો d મળી ગયા આપણે શું જોઈ છે કે તો d ની કિંમત આ મૂકી દો સમીકરણ 1 માં તો આપણને શું મળી જાય d ની કિંમત સમીકરણ 1 માં મૂકતા મૂકી દેલી સમીકરણ 1 માં d ની કિંમત ખબર પડી કે એમાંની જો a7 a5 પ્લસ 12 હતા a7 ની વેલ્યુ મૂકી દીધી a + 6d a + 12 a + 4d a ગયા 4d ની બચા દીધા 6d - 4d એટલે 2d એમાંથી આપણને d મળી ગયા d ની કિંમત મળી ગઈ જો d ની કિંમત હું આ a3 = 16 આપણને પદ આપ્યું હતું એની અંદર મૂકી દઉં a + a3 એટલે a + 2d લખાય એની અંદર મૂકી દઉં છું બરાબર d ની કિંમત તો a + 2d = 16 આપણી પાસે 16 d ની કિંમત શું હતી 6 6 ગુણ્યા 2 એટલે 12 12 પ્લસ ઓલી બાજુ જાય 12 પોઝિટિવ છે ઓલી બાજુ જાય તો નેગેટિવ 16 માઈનસ 12 એ બરાબર 4 આપણે શું મળી ગયું a અને d a અને d આપણે સમાંતર શ્રેણી જોઈ છે તો સમાંતર શ્રેણી માટે સમાંતર શ્રેણી માટે શું હોય a1 બરાબર a a2 બરાબર a + b a3 બરાબર a + 2d અને a4 બરાબર a + 3d આ ઉદાહરણમાં યાદ છે તમને યાદ છે પહેલું પદ એટલે a બીજું પદ એટલે a + b ત્રીજું પદ એટલે a + 2d ચોથું પદ એટલે a + 3d તો કાઈ નો કરાય એની અંદર કિંમત મૂકે જો પણ આપણને જવાબ મળતા હોય a એટલે 4 પહેલું પદ 4 બીજું પદ a + b એટલે 4 + સોરી આ 4 4 + 6 એટલે a એટલે 4 અને d એટલે 6 એટલે બરાબર આપણે આવે 10 ચાલ a + 2d એટલે 4 + 6 2n d બરાબર 6 આ 4n 6 દીને 12 12 ને 4 16 જો પેલું પદ 4 બીજું પદ 10 ત્રીજું પદ 16 હજી આવે 4 + 3 d ની જગ્યાએ 6 આ 4 6 તેરી 18 18 ને 4 22 જો રેડી છે એકદમ રેડી તો પેલું પદ 4 બીજું પદ 10 ત્રીજું પદ 16 ચોથું પદ 22 આ રીતે સમાંતર શ્રેણી મળી શકે આ રીતે બનતી સમાન શ્રેણી આ રીતે બનતી સમાંતર શ્રેણી બની ગઈ આ રીતે ભાઈ 4 10 16 22 બને રેડી એકદમ રેડી કાઈ પણ ડાઉટ હોય ન ખબર પડતી હોય અથવા તો ન સમજાતું હોય પૂછી લ્યો હજી એક વાર તમે કહેતા હોય તો રિપીટ કરી દઉં આપણને સમજાવવામાં કાંઈ વાંધો આવતો નથી પણ તમને આવડવું ફરજિયાત છે જો પહેલા તો બીજું સમાંતર શ્રેણી એવું ત્રીજું પદ 16 અને 7મું પદ 5મા પદથી 12 વધુ હોય પહેલા તો જે ક્વેશ્ચન કરેલું છે એનું સોલ્યુશન કરવું અગત્યનું છે સમાંતર શ્રેણી ગોતવાની કીધી છે તો પહેલા તો ત્રીજું પદ 16 આપી દીધું અને 7મું પદ 5મા પદથી 12 વધુ હોય 7મું પદ 17 બન્યા થી 5મા પદથી કેટલું વધુ હતું 12 રેડી આ 12 વધુ હોય તો આ બાજુ 12 ઉમેરવા આપણે 2 ને સમાન કરવા માટે ચાલો પહેલું સમીકરણ a3 + 16 a3 ને કઈ રીતે લખશે a + 2d આ રીતે લખી શકાય બરાબર 16 આ થઈ ગયું સમીકરણ નંબર 1 આ થઈ ગયું સમીકરણ નંબર 1 ચાલો આ સમીકરણ આપણું હતું બીજું સમીકરણ બીજું છે સમીકરણ બીજા ને સોલ્વ કરી સમજને કે જો a7 a5 + 12 હવે a7 એટલે આપણને ખબર છે 7 નું પદ છે તો એને કઈ રીતે લખી શકાય a + 6d = લખી શકાય
a 5 છે તો એને કઈ સ્વરૂપે લખી શકાય a plus 4d સ્વરૂપે લખી શકાય plus 12 બે બાજુ કે a સમાન થાય ને કટ કર નાખ્યા આ બાજુ 6d આ બાજુ બરાબર 4d plus 12 લખતા હતા સંખ્યા સરખા 15 સરવાળા બાદબાકી શક્ય બને અને 4d પોઝિટિવ હતા આ બાજુ હવે તો નેગેટિવ 6d માંથી 4d જાય એટલે 2d બરાબર 12 અહીંયા d છે બરાબર b બરાબર 12 ના છેદમાં 2 2 6 12 b બરાબર આપણને શું મળે છે 6 b ની કિંમત સમીકરણ 1 માં મૂકતા b ની કિંમત સમીકરણ 1 માં મૂકતા b ની કિંમત સમીકરણ 1 માં મૂકો એટલે a 2b બરાબર શું આવે 16 a 2b બરાબર શું આવે 16 તો a b ની જગ્યાએ શું આવે 6 b ની જગ્યાએ શું આવે 6 a 6 ગુણ્યા 2 એટલે 12 6 ગુણ્યા 2 એટલે 12 a 12 બરાબર 16 प्लस 5 છે કોઈ બાજુ જાય એટલે માઈનસ થઈ જાય a બરાબર 16 માઈનસ 12 તો a બરાબર શું મળે 4 સમાંતર શ્રેણી ગોતવા માટે a અને d સૌથી અગત્યના લાગતા તો સમાંતર શ્રેણી માટે તમને ખબર છે પ્રથમ પદ એટલે a1 કહેવાય એને આપણે a પણ લઈ શકાય આ એ રેડી તો હું મળે 4 બીજું પદ એટલે a2 બરાબર એનું સૂત્ર થાય a b a એટલે 4 અને d એટલે 6 બે નો સરવાળો કરો તો જવાબ આવે 10 a3 બરાબર a 2d a3 બરાબર a 2d a એટલે 4 2d 2m ને d એટલે 6 6 4 6 2 12 4 12 એટલે 16 a4 એટલે a 3d થાય a4 એટલે a 3d થાય a એટલે 4 3m ને d એટલે 6 6 તેરી 18 4 18 એટલે જવાબ આવે 22 આ રીતે બનતી સમાંતર શ્રેણી 4 10 16 અને 22 બને રેડી છે એકદમ એકદમ ક્લિયર છે ન સમજાય તો વિડિયો પોઝ કરીને રિપીટ જોઈ શકો છો રેડી ચાલો